નમસ્કાર દર્શક મિત્રો, ડીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુખ્ય સમાચારોની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈ નવ ધાનેરા વિધાનસભા અંતર્ગત ધાનેરા અને દાંતીવાડા તાલુકાના પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરોની પ્રથમ મીટિંગ યોજાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર 800 થી વધારે લોકસભાની ચૂંટણીમાં બુથ પર કામ કરનાર ઓફિસરોની મીટિંગ યોજાઈ. ધાનેરા એસડીએમ કચેરી તથા મામલતદાર તાલુકા પંચાયત, ટીપીઓ નગરપાલિકાનો સ્ટાફ, એવીએમ અને વીવીપેટની તમામ પ્રકારની માહિતી આપવામાં આવી. ટ્રેનરો દ્વારા તમામ પ્રકારની સમજણ આપવામાં આવી હતી અને આ તમામને ધાનેરા નાયબ કલેક્ટરે તાલીમ લઈને સમજણ આપી હતી. ધાનેરામાં આવેલ મોડેલ સ્કૂલમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તાલીમ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારનું સુંદર આયોજન પણ કરાયું હતું. લોકસભા ચૂંટણી 2024 બનાસકાંઠા પીસીના સંદર્ભમાં આજે અમે ધાનેરા નવ વિધાનસભા ખાતે પ્રથમ તાલીમનું આયોજન કરેલું છે. જ્યારે 12 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું જાહેર થવાનું છે તો એની પૂર્વ તૈયારી રૂપે આજે અમે ધાનેરામાં ચૂંટણી ફરજ બજાવતા તમામ કર્મચારીઓની પ્રથમ તાલીમનું અમે આયોજન કરી રહ્યું છે. લગભગ બધા જ કર્મચારીઓ ફરજમાં હાજર રહેલ છે અને અત્યારે એમની પ્રિસાઇડિંગ ઓફિસરની ટ્રેનિંગ ચાલી રહી છે મોડેલ સ્કૂલ ખાતે. કયા પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે, ચૂંટણીમાં કયા પ્રકારનું કામ કરવાનું છે જેને લઈને સંદર્ભમાં આ તાલીમ યોજાઈ છે? જે દર વખતે ચૂંટણી કામગીરી કરે છે એ જ પ્રકારની કામગીરી છે. આ વખતે ખાસ કરીને પોસ્ટલ બેલેટના સંદર્ભમાં જે કર્મચારીઓ પોતાને મતદાન કરવાનું છે એના સંદર્ભમાં અમે ખાસ એમને તાલીમ આપી રહ્યા છીએ કે એ પોતે પોતાનું મતદાન કેવી રીતે કરશે, નંબર વન, અને નંબર ટુ એ ચૂંટણી ફરજના દિવસે કઈ રીતે ફરજો બજાવશે. એટલે એની પ્રિસાઇડિંગ ઓફિસર હોય, પોલિંગ વન ઓફિસર હોય, ફિમેલ પોલિંગ ઓફિસર હોય, તો પોલ ડે પહેલાંની એમની તૈયારી શું હોવી જોઈએ, પોલ ડેના દિવસે એમની કામગીરી શું હશે અને પોલ પત્યા પછીની એમની કામગીરી શું હશે, આ તમામ કામગીરીની વિશે અમે એમને માહિતગાર કરીએ છીએ.